નમસ્કાર, હું છું દીપક આસર અને તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તાનો વિશેષ કાર્યક્રમ ઇલેક્શન 2019. પ્રિયંકા ગાંધીને ઇલેક્શન રેલી દરમિયાન રાયબરેલીમાં એક કાર્યકર્તાએ પૂછ્યું, દીદી આપ રાયબરેલી સે ચુનાવ લડીએ? ત્યારે પ્રિયંકાએ હસતા મોઢે એવો જવાબ આપ્યો હતો કે તું વારાણસીથી કેમ ન લડું? પ્રિયંકાએ આ જવાબ હલકા ફુલકા મૂડમાં આપ્યો હતો, પણ અહીંથી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે પ્રિયંકા વારાણસીથી ચૂંટણીના મેદાનમાં ઉતરે તો મોદીને ચેલેન્જ આપી શકે ખરી? 2014ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો તે વખતે કાશી કેસરિયા રંગે રંગાઈ ગયું હતું, બાકી બધા રંગ તેની સામે ફીકા લાગતા હતા. મોદીની લહેર ચાલતી હતી, પણ હવે 5 વર્ષ વીતી ગયા છે, ગંગામાંથી ઘણું પાણી વહી ચૂક્યું છે. સવાલ એ થાય છે કે શું કાશી ફરી એક વખત નમો માટે તૈયાર છે કે પછી કોઈ વિકલ્પની તલાશમાં છે? આ વખતે યુપીની રાજનીતિમાં મતોનું સમીકરણ પણ બદલાઈ ચૂક્યું છે. વોટ બેંકની પાર્ટી ગણાતી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાથ મિલાવી લીધા છે. યુપીમાં ઘણી બધી સીટોના સમીકરણ બદલી નાખ્યા છે, જેમાં વારાણસી પણ એક છે. પ્રિયંકા ગાંધી વિપક્ષ મહાગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે વારાણસીથી ચૂંટણી લડે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રસ્તો મુશ્કેલ બની શકે તેમ છે. 2014ની ચૂંટણીની વાત કરીએ તો 2014માં મોદીને કુલ 5,81,022 મત મળ્યા હતા. મોદીને તેના નજીકના હરીફ આપના અરવિંદ કેજરીવાલથી 3,77,000 મત વધુ મળ્યા હતા. બીજા સ્થાને રહેલા કેજરીવાલને 2,09,238 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 75,614 મત મળ્યા હતા. બસપાના ઉમેદવારને 60,597 અને સપાના ઉમેદવારને 45,291 મત મળ્યા હતા. આનો મતલબ એમ કાઢવામાં આવી રહ્યો છે કે સપા બસપા આપ અને કોંગ્રેસના મત જોડી દેવામાં આવે તો કુલ મત 3,90,724 થાય છે. એટલે કે પીએમ નરેન્દ્ર મોદીની જીતનું જે અંતર હતું તે બધી પાર્ટીઓના કુલ વોટથી ઓછું હતું. આપણે એ ન ભૂલવું જોઈએ કે રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે. આમ પણ સપા બસપાએ રાયબરેલી અને અમેઠીમાં પોતાના ઉમેદવાર નહીં ઉતારીને કોંગ્રેસ માટે બેઠકો ખાલી છોડી દીધી છે. તો શું પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડે તો સપા બસપા આ બેઠક ખાલી છોડી શકે નહીં? સવાલ અને ગણિત બંને ગંભીર છે, અને એટલે જ મોદીએ હજુ સુધી તેઓ બીજી કઈ બેઠક પરથી મેદાનમાં ઉતરવાના છે તેનો ફોડ પાડ્યો નથી. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે thelokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.